નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં આરોગ્ય માળખું ધીરે ધીરે મજબૂત બની રહ્યું છે જેને લઈને ઘણા પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે હવે દિલ્હીમાં જે મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે તેવા જ રાજકોટમાં ખોલવાની દિશામાં મનપાએ વિચાર માંડ્યો છે રિપોર્ટ મુજબ લોકોને પોતાના વિસ્તારમાં જ આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારે મોહલ્લા ક્લિનિકના રૂપમાં દીન ક્લિનિક શરૂ કરવાનો એક નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેની પ્રથમ શરૂઆત રાજકોટ શહેરમાં થશે જ્યાં એક સાથે સડસઠ ક્લિનિક શરૂ થશે જેનો આરંભ બે

અહેવાલ અનુસાર શહેરોમાં ગીચ વસ્તીમાં ઘર આંગણે આરોગ્યની સારવાર મળી રહે તે માટે દીનદયાળ ક્લિનિકો શરૂ કરાશે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારના જણાવ્યા અનુસાર શહેરના રૈયાદાર ભગવતીપરા કુબલિયાપરા જંક્શન સંતોષીનગર આંબેડકર નગર અને ભીમનગર જીવરાજ પાર્ક વિસ્તારોમાં મહોલ્લા ક્લિનિક શરૂ થશે આ સાથે જ શહેરના એવા વિસ્તારમાં દીનદયાળ ક્લિનિક શરૂ થશે જ્યાં વસ્તી ત્રણ હજાર હોય અને એક કિલોમીટરના વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ ન હોય અને અને આ આ માટે વિસ્તારની નક્કી થઈ ગઈ છે શરૂઆતના તબક્કે સડસઠ તબીબની નિમણૂક કરાશે જેનું વોક ઇન ઇન્ટરવ્યુ વીસ જુલાઈ મંગળવારે એટલે કે આજે છે તબીબો સવારના સમયમાં પોતાની ખાનગી પ્રેક્ટિસ કરશે અને સાંજે પાંચ થી નવ દરમિયાન જે તે વિસ્તારમાં જઈને નિદાન કરશે રિપોર્ટ મુજબ આ દીનદયાળ ક્લિનિક માટે તંત્ર તરફથી સરકારી સ્કૂલ આંગણવાડીના પાસે તેમજ જરૂરી દવાઓ પણ અપાશે પોતાની સાથે પેરામેડિકલ સ્ટાફ રાખશે ક્લિનિક શરૂ કરવા માટે ખાનગી તબીબોની સેવા લેવાશે જેમાં એમબીબીએસ ડોક્ટર ત્રીસ હજાર અને આયુષ એટલે કે બીએચએમએસ એચ ડોક્ટર હોય તો તેમને મહિને તેવીસ હજાર રૂપિયા માસિક ભથ્થું અપાશે આ ભથ્થામાં ડોક્ટર ઉપરાંત તેની સાથે પેરામેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે તંત્ર તરફથી જગ્યા ફર્નિચર અને દવાઓ અપાશે જ્યારે બીબનો સ્ટેથોસ્કોપ સહિતના જરૂરી સાધનો પોતાની પાસે હોય તે જ વાપરવાના રહેશે બીજી ને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડિયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નવા વિડિયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડિયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઈટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં